નમસ્કાર, હું સુનિલ ખલાસી. આજે આપણે ટીવાય બીકોમ સેમ ફાઈ ઇકો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એન્ડ આન્સર જોવાના છે. આ વિડીયોને ખાસ જુઓ અને પૂરેપૂરો જોજો, કારણ કે આ વિડીયોની અંદરથી તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. પહેલો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્રમાં નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનું મહત્ત્વ. ફક્ત પરીક્ષાના અડધો કલાક પહેલાં પણ તમે આ વિડીયો જોશો ને, તમને ઘણો કામ લાગશે. પહેલું, રોજગારીની દ્રષ્ટિએ મુદ્દા જ આપે લખવાના છે. મૂડી ઉત્પાદનનો નીચો ગુણોત્તર, પરિપક્વતાનો તૂકો ગારો, વિકેન્દ્રિત અર્થરચના અને આવકની વધુ સમાન વહેંચણી, સમતોલ પ્રાદેશિક વિકાસ, સામાજિક ખર્ચમાં બચત, નિકાસ કમાણી, સ્થાનિક સાધનોનો ઉપયોગ, પૂરક ઉદ્યોગો તરીકે અને માનવ સર્જક શક્તિ. આટલા પોઈન્ટ આપણે ઉદ્યોગોના મહત્ત્વની અંદર લખી શકીએ. ટૂંકા સવાલ પણ આની સાથે છે, એટલે વિડીયો થોડો લાંબો થશે, પરંતુ દરેક આ વિડીયોને પૂરેપૂરો જોવો, જેથી કરીને આપણને આવતીકાલની પરીક્ષાની અંદર કોઈ પણ મુશ્કેલી થાય ના. બીજો પ્રશ્ન છે, નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોની સમસ્યા. પહેલું તો નાણાકીય મુશ્કેલી, કે પૈસાની એમની તકલીફ હોય, કાચા માલની પ્રાપ્તિમાં મુશ્કેલી, કોન્ટેક્ટ ઓછા હોય એટલે કાચા માલની પ્રાપ્તિ સરળતાથી ન થઈ શકે, વેચાણની મુશ્કેલી, સંગઠનનો અભાવ, ઔદ્યોગિક માંદગી, મોટા ઉદ્યોગોની હરીફાઈ, પરંપરાગત ઉત્પાદન પદ્ધતિ, અદ્યતન ટેકનોલોજીનો ઓછો ઉપયોગ. એટલે આટલા જે પોઈન્ટ છે એ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના સમસ્યાની અંદર આપણે લખી શકીએ, એટલે એ પણ સ્ક્રીનશોટ તમારે લઈ લેવાના. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાના પાયાના ઉદ્યોગોની સમસ્યા દૂર કરવાના પગલાઓ. તેની અંદર બે પગલાં છે, એક સંરક્ષણાત્મક પગલાઓ અને બીજું વિધેયાત્મક પગલાઓ. પહેલાં આપણે સંરક્ષણાત્મક પગલાઓ વિશે જોઈએ. તેમાં કયા કયા આવે? તો પહેલું, ઉત્પાદનના અનામત ક્ષેત્રે મોટા ઉદ્યોગો પર વિશેષ વેરો અને નાણાકીય સહાય અને અન્ય સંરક્ષણ. જો આ આપવામાં આવે તો નાના ઉદ્યોગોને સારું રહે. બીજું, વિધેયાત્મક પગલાઓ કયા કયા છે? તો જુદી જુદી વસ્તુઓ માટે રચાયેલ વિવિધ બોર્ડ, ધિરાણની સવલતો, કાચા માલની ઉપલબ્ધિ, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ, શ્રેષ્ઠ ગુણવત્તાવાળી વસ્તુઓ પર વિશેષ ભાર, ઔદ્યોગિક શિક્ષણ અને તાલીમ, ઔદ્યોગિક વસાહતોની સ્થાપના અને બજાર અવસ્થા. આ ટોટલ વિધેયાત્મક પગલાઓ છે. બે પ્રકારના પગલાઓ આપણે જોયા. હવે જાહેર ક્ષેત્રના વિકાસ માટેના કારણો જણાવો. એનો વિકાસ કઈ રીતના થયો, કયા કયા કારણો હોઈ શકે? પહેલું જ કારણ, સમાજવાદી સમાજ રચના. વિકાસ માટે મૂળભૂત સવલતો પૂરી પાડવા માટે, ભારે અને પાયાના ઉદ્યોગોના વિકાસ માટે, વિકાસ માટે જરૂરી નાણાકીય સાધનો પ્રાપ્ત કરવા માટે, પ્રાદેશિક અસમાનતામાં ઘટાડો, આવકની અસમાનતામાં ઘટાડો. એટલે આટલા પરિબળો એ જાહેર ક્ષેત્ર માટેના વિકાસ માટેના કારણો આપણે ગણાવી શકીએ. આ સાથે ટૂંકા પ્રશ્નો પણ છે, એટલે બધું જ આ વિડીયોની અંદર આવી જવાનું છે. આવતીકાલની પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારી તમારે આ વિડીયોમાંથી થઈ જશે. જાહેર સાહસોની સમસ્યાઓ જણાવો. ખામીયુક્ત પ્રોજેક્ટ આયોજન, સ્થળની પસંદગીમાં આર્થિક અને ટેકનિકલ પરિબળોની ઉપેક્ષા, સ્વાયત્તતાનો અભાવ, કુશળ સંચાલકો મેળવવામાં મુશ્કેલી,
સ્થાપિત ઉત્પાદન શક્તિનો અપૂરતો ઉપયોગ, વધુ પડતા કર્મચારીઓની નિમણૂક, ખામીયુક્ત ખરીદ નીતિ તથા કાચા માલ અથવા તૈયાર માલનો વધુ પડતો સ્ટોક, પ્રોત્સાહનોનો અભાવ, ઔદ્યોગિક સંબંધો, બિન ઉત્પાદક ભારે ખર્ચાઓ, જાહેર સાહસોનું ઉત્તરદાયિત્વ, ભાવ નીતિ અને નફાકારકતા, આ બધા જ પોઈન્ટ આપણે સમજાવી શકીએ, પરંતુ વિડીયો ઘણો જ લાંબો થઈ જાય એટલા માટે આપણે તમારે શું કરવાનું છે, બધા પોઈન્ટ્સનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, જેટલા પણ પોઈન્ટ યાદ રહે પછી અંદર આપણે આપણી રીતે લખી શકીએ. પ્રદૂષણ સર્જક ઉદ્યોગના નામ આપવાના છે, ટૂંકા માર્ક્સની અંદર પૂછાય, બે માર્ક્સમાં. રસાયણ ઉદ્યોગ, પેટ્રોકેમિકલ ઉદ્યોગ, થર્મલ પાવર પ્રોજેક્ટ, પરમાણુ વીજ પ્રોજેક્ટ, રસાયણ ખાતર ઉદ્યોગ, ડિટર્જન્ટ ઉદ્યોગ, ખનિજ અને ધાતુ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ક્રૂડ તેલ અને અન્ય પેટ્રોલિયમ પેદાશોનું શુદ્ધિકરણ કરતી રિફાઇનરો, આ બધા જ પ્રદૂષણ સર્જક ઉદ્યોગના નામ છે એટલે આપણે આ લખી શકીએ. ત્યાર પછીનો નવો સવાલ, ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ, એમાં જોઈએ પૂરક રોજગારી પૂરી પાડીને, પૂરક આવકમાં વધારો કરીને, મૂડી ઉત્પાદનનો નીચો ગુણોત્તર, પરિપક્વતાનો ટૂંકો ગાળો, વિકેન્દ્રિત અર્થરચના અને આવકની વધુ સમાન વહેંચણી, સામાજિક ખર્ચમાં બચત, એટલે આટલા પોઈન્ટ આપણે ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગના મહત્ત્વમાં લખી શકીએ. આ દરેકે દરેક પોઈન્ટ યાદ રાખવાના, સ્ક્રીનશોટ લઈ લેવાનો, પછી તમે વાંચી શકો. ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગોની સમસ્યાઓ, નાણાકીય મુશ્કેલી, બીજું વેચાણની મુશ્કેલી, પેદાશોના સંગ્રહની સવલતોનો અભાવ, અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ અને સંગઠનનો અભાવ, આ પાંચ પોઈન્ટ ભારતમાં કૃષિ આધારિત ઉદ્યોગોની સમસ્યાઓ તમને પૂછવામાં આવે, બે માર્ક્સને તો આપણે લખી શકીએ. ઔદ્યોગિક નીતિનો અર્થ જણાવો. ઔદ્યોગિક નીતિ એટલે ઉદ્યોગોની સ્થાપના, તેમની કામગીરી, તેમનો વિકાસ અને તેમના સંચાલન અંગેની સરકારની નીતિ એટલે ઔદ્યોગિક નીતિ. ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દાઓ જણાવો. પહેલો જ ઔદ્યોગિક પરવાના પદ્ધતિ, વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન, જાહેર ક્ષેત્રની ભૂમિકામાં બદલાવ, વિદેશી ટેકનોલોજી અંગેના કરારો અને ઇજારાશાહી અને નિયંત્રણાત્મક વેપારી રીતરસમ, આ ઔદ્યોગિક નીતિના મુખ્ય મુદ્દાઓ છે. એટલે દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયોને પહોંચાડજો, હજુ તો આ વિડીયો આપણો ઘણો લાંબો થાય એવો છે, કારણ કે બધા જ પ્રશ્નો અહીં આવી જવાના છે અને તમારે બીજી કોઈ જ તૈયારી કરવી પડે જરૂર નથી, એટલે જોઈ લેવાના વિડીયોને. ઔદ્યોગિક વિકાસની હકારાત્મક લક્ષણો અથવા ઔદ્યોગિક વિકાસની લાક્ષણિકતાઓ આપણને પૂછે તો આપણે આ લખી શકીએ. ઔદ્યોગિક વિકાસ દર એકંદરે પ્રોત્સાહક, રાજ્યનું મહત્ત્વનું પ્રદાન, જાહેર ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ, ઔદ્યોગિક માળખામાં આવેલા વૈવિધ્યકરણ. ત્યાર પછી આપણે જોઈએ ભાવિ ઔદ્યોગિક વિકાસ માટે નાખવામાં આવેલ સુદૃઢ પાયો, રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રના સાપેક્ષ ફાળામાં વધારો અને ઔદ્યોગિકીકરણના સંદર્ભમાં ગ્રામીણ ભારત શહેરી ભારતની તુલનામાં આગળ. ત્યાર પછી આપણે જોઈએ ઔદ્યોગિક વિકાસની નકારાત્મક અક્ષ, એટલે નકારાત્મક લાક્ષણિકતાની કઈ કઈ છે.
औद्योगिक विकास दर एक सरखो रहेतो नथी। रोजगारी तथा श्रम दरनी क्षेत्रीय वेचरी पर अल्प असर। जाहिर साहसोनी असंतोषजनक कामगिरी। स्थापित उत्पादन शक्तिनो अपूरतो उपयोग। औद्योगिक विकास में प्रादेशिक असमानता। औद्योगिक मांदगी। औद्योगिक पैदाशोना उत्पादन में आवेल विकृतियों। औद्योगिकीकरण नी पर्यावरण पर थती प्रतिकूल असरो। आना नकारात्मक लक्षणों अथवा नकारात्मक लाक्षणिकता में भी लखी सकी। त्यार पछी मानव विकास एटले शुं। मानव विकास ए मानवी में रहेली शारीरिक अने मानसिक शक्तिओना विकास माटेनी हाथ धरवामां आवती प्रक्रिया छे। मानव विकासना विविध निर्देशको जणावो। जोईए आपणे पहेलुं मानव विकास आँक, बीजू मानव गरीबी आँक एक, मानव गरीबी आँक बे, स्त्री पुरुष विकास आँक अने स्त्री सशक्तिकरण आँक। आ पांच आपे में निर्देशकों में लखवाना छे, बे मार्क्स में पूछाशे। मानव विकास आँकनु मापन आ पर आपने बे मार्क्स में पूछाई सके। अति उच्च मानव विकासनी श्रेणी। उच्च मानव विकासनी श्रेणी, मध्यम मानव विकासनी श्रेणी अने निम्न मानव विकासनी श्रेणी। पाछळ मानव विकासनी श्रेणी याद राखवानुं, पहला अति उच्च, पछी उच्च, पछी मध्यम अने पछी निम्न, एम चार आपणे पॉइंट लखवाना छे। भारतमां मानव विकास आँकना वलणो। हवे भारतमां मानव विकास आँकना वलणोने ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે। એનો પહેલો વિભાગ એટલે ભારતમાં સાક્ષરતાના વલણો। સાક્ષરતામાં કયા કયા આવે તો મફત અને ફરજિયાત શિક્ષણ, આ બે માર્ક્સમાં પણ પૂછાય ડાયરેક્ટ સાક્ષરતાના વલણો, એવું પણ પૂછાય ને। નબળું આંતરરાષ્ટ્રીય માળખું, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ। હવે વિભાગ બી જોઈએ આપણે। ભારતમાં માનવ વિકાસ આંકના વલણો જ છે, પણ બીજા ભાગમાં એટલે ત્રણ ભાગમાં વહેંચેલા છે, તો બીજો ભાગ ભારતમાં આરોગ્યના વલણો। તો આરોગ્યમાં કેવા, અપેક્ષિત આયુષ્ય, જન્મદર, મૃત્યુદર અને બાર મૃત્યુદર, બસ આ વિશે આપણે થોડું થોડું લખી દેવાનું। ત્યાર પછી પાછા જ વલણો જ છે, પણ ત્રીજો ભાગ એટલે ત્રણ ભાગમાં વહેંચેલા છે ને, એમાં ત્રીજો ભાગ ભારતમાં પાણી પુરવઠો અને સફાઈ સ્વચ્છતાના વલણો। એમાં પહેલું જાહેર આરોગ્ય અને સ્વચ્છ પીવાના પાણીની ઉપલબ્ધતા, વિષમ પાણી પુરવઠો, રાજીવ ગાંધી રાષ્ટ્રીય પીવાના પાણી કાર્યક્રમ અને સંપૂર્ણ સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ, આ વિશે બબ્બે ત્રણ લીટી આપણે લખી દેવાની। આગળનો પ્રશ્ન માનવ ગરીબી આંક ટૂંકનો તરીકે પણ પૂછાય, આગળ જોઈએ। સરેરાશ આયુષ્ય, સાક્ષરતા અથવા જ્ઞાન પ્રાપ્તિ અને સારું જીવન ધોરણ, આ ત્રણ પોઈન્ટ આપણે સમજાવવાના છે, થોડા થોડું આપણે પોઈન્ટને સમજાવી શકીએ। ત્યાર પછી ભારતીય અર્થતંત્રમાં આવેલા ક્ષેત્રીય પરિવર્તનો। હવે આ પરિવર્તનો પાછા બે પ્રકારના છે, પરિમાણાત્મક પરિવર્તનો આપણે જોઈએ, રાષ્ટ્રીય આવક તથા માથાદીઠ આવકમાં વધારો, કુલ ઘરેલું પેદાશના સંદર્ભમાં ટ્રિલિયન ડોલરવાળા દેશોની ક્લબમાં ભારતનો પ્રવેશ, આગામી વર્ષોમાં ભારતીય અર્થતંત્રનું ઊંચું રહેનારું કદ, બચત અને મૂડીસર્જનમાં વધારો, ત્યાર પછી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો, વિદેશી વેપારના કદમાં થયેલો નોંધપાત્ર વધારો, માળખાકીય સવલતોનો વિકાસ।
આપણે પરિમાણાત્મક પરિવર્તનમાં લખી શકીએ. બીજા પરિવર્તનો છે એ આપણે જોઈએ ગુણાત્મક પરિવર્તનો. એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકની સંરચનામાં ફેરફાર, વસ્તી વ્યવસાયલક્ષી માળખામાં ફેરફાર, ખેતીના પરંપરાગત સ્વરૂપમાં ફેરફાર, ઔદ્યોગિક માળખામાં આવેલ વૈવિધ્યકરણ, આર્થિક વિકાસમાં રાજ્યનું મહત્ત્વનું પ્રદાન, જાહેર ક્ષેત્રનો નોંધપાત્ર વિકાસ, વિદેશ વેપારના માળખામાં ફેરફાર, આર્થિક અને સામાજિક મૂડીમાં વૃદ્ધિ, વપરાશ માળખામાં ફેરફાર, નીચી આવકવાળા કુટુંબોની તુલનામાં ઊંચી આવકવાળા કુટુંબોની સંખ્યામાં થઈ રહેલ વધારો, ભારતમાં વિશ્વમાં ચોથા ક્રમનો સૌથી સુરક્ષિત દેશ, પ્રવાસન ક્ષેત્રે ભારતનું સ્થાન, ભારતીય કંપનીઓએ મેળવેલ આંતરરાષ્ટ્રીય દરજ્જો, અને છેલ્લું ભારત વિશ્વની પ્રયોગશાળા તરીકે. આ આપણે ગુણાત્મક પરિવર્તનમાં લખી શકીએ. એટલે ભારતીય અર્થતંત્રમાં આવેલા ક્ષેત્રીય પરિવર્તનો બે પ્રકારના છે, એક પરિમાણાત્મક અને બીજું ગુણાત્મક. આગળ જોઈએ નવો સવાલ. 14માં નાના પંચની ભલામણો આ ખાસ વાંચી લેવી. ભલામણો ઘણી મોટી હતી એટલે ટાઈપ કરવામાં પણ પ્રોબ્લેમ થયું હતું, અને વિડીયોને બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી છે. આ બધા જ શબ્દોને ટાઈપ કરીને આપણે PDFથી લઈને પછી PDF પણ બનાવી છે, એના માટેની આપણી વેબસાઇટ છે એના પર મૂકવામાં આવેલી છે, અને આ જે છે એના માટે PPT બનાવીને તમારા માટે સ્પેશિયલ આ પ્રશ્નો બનાવ્યા છે, જેથી આ પ્રશ્નોને વાંચીને મહેનત કરજો અને સારા માર્ક્સ લાવજો. આપ સૌને બેસ્ટ ઓફ લક.